ગુજરાત સરકારની ગૃહ વિભાગ હસ્તક રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કરાઈ પોલીસ અકાદમી ખાતે દીક્ષાંત પરેડ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં આજે 332 કેડેટ પીએસઆઈઓએ દીક્ષાંત લીધી હતી. આ દીક્ષાંત પરેડમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. દીક્ષાંત કેડેટમાં હર્ષ સંઘવીએ 332 કેડેટ પીએસઆઈને સલાહ આપી હતી. તેમની સ્પીચ દરમિયાન તેમણે કહ્યું કે રાજ્યએ કેન્દ્ર સરકારની નવી એપનો વધુ ઉપયોગ કરવો જોઈએ. તો 3 નવા કાયદાની તાલીમાર્થીઓને ટ્રેનિંગ અપાઈ છે, જેથી નાગરિકોને ઝડપથી ન્યાય મળે તે માટે મદદરૂપ બની રહેશે. સાથે સાથે તેમણે કહ્યું કે સાહેબ શબ્દથી હવામાં ઉડવું નહીં, તથા સાયબર ક્રાઇમની ઘટનાઓ પણ વધી રહી છે, તો સાયબર ક્રાઇમની ઘટનાઓ ઓછી બને તે માટે સતત ટેકનોલોજીનો અને સરકારની નવી એપનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. દીક્ષાંત લેનારા પોલીસકર્મીઓ માટે આજે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે. વાવાઝોડું હોય કે કોરોના હોય, ગુજરાત પોલીસ સૌથી પહેલી કામ કરતી પોલીસ છે. તો આજે ગુજરાત પોલીસને નવા 332 પોલીસકર્મીઓ મળ્યા છે, તે ખૂબ જ આનંદની વાત છે. તો પોલીસકર્મીઓએ નિષ્ઠાવાન અને જવાબદાર હોવું જરૂરી છે. તો બીજી તરફ મહિલા પોલીસકર્મીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. ટ્રેનિંગની અંદર જે પ્રકારે બદલાવ લાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે, ખાસ કરીને તાલીમાર્થી માટે, તેમના ભોજન માટે, તેમની ટ્રેનિંગ માટે, તેમને આજના સમયની માંગ પ્રમાણે તમામ ટ્રેનિંગો કઈ રીતે મળી રહે તે માટેનો જે પ્રયાસ કરવામાં આવે છે તે ખૂબ સારી રીતે, અને મને વિશ્વાસ છે કે આ પ્રકારની ટ્રેનિંગના કારણે આવનારા દિવસોમાં રાજ્યના સૌ ઓફિસર્સ એ જે કોઈ વિસ્તારની અંદર તેમને પોસ્ટિંગ આપવામાં આવશે ત્યાં સારામાં સારી સેવા આપી શકશે. પોલીસકર્મી એ નિષ્ઠાવાન સાથે સાથે સંવેદનશીલતા હોવું તેમાં ખૂબ જરૂરી છે.